अतीत पावन सीताराम હું અત્યારે રાજ્ય સરકારના ગ્રામીણ વિકાસ વિભાગમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. હવે આવતીકાલે આપણો જે પ્રોગ્રામ છે એ 3D લેસર પ્રોજેક્શન મેપિંગ મહાત્મા ગાંધીજીના જીવન ઉપર અને જેનું નામ છે ગાંધી યાત્રા. આપ પાછળ બેકગ્રાઉન્ડમાં જેમ જુઓ છો એમ સોલ્ટ બુંડ મીઠાનો જે ઢગલો છે એને આપણે એક એની ઉપર પ્રોજેક્શન ગાંધીજીના જીવન અને કવનને લગતા દ્રશ્યો કંડારી અને આ એક 24 મિનિટ 28 સેકન્ડનો આવતીકાલે અહીં શો શરૂ થવાનો છે અને આ શોનું ઉદ્ઘાટન ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે 6:30 વાગે અહીંયા લગભગ 4 જેટલા વિદેશી સરકારોના વડાઓની ઉપસ્થિતિમાં અને અન્ય ઘણા બધા અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાલે આ શોનો પ્રારંભ કરાવવાના છે. આ શોની જે વિશેષતા છે કે મહાત્મા ગાંધીના નાનપણથી લઈ અને 1948માં એમની ચીરવિદાય સુધી એમણે જે રચનાત્મક કાર્યો કર્યા, જે ભારતને સ્વતંત્રતા અપાવવા માટે જે ચળવળ ચલાવી, નાનપણથી ગાંધીજીમાં જે સંસ્કારોનું એની માતાએ એના પિતાએ એના કુટુંબીજનો એ સંસ્કારોનું સિંચન કર્યું હતું, એ બધી વસ્તુને હુબહુ રીતે આની અંદર રજૂ કરી અને એક આ 3D લેસર પ્રોજેક્શન મેપિંગ શો એ આવતીકાલે અહીં થવાનો છે. એના સંદર્ભમાં અહીંયા એક કાર્યક્રમ પણ કાલે થશે અને એ કાર્યક્રમ દરમિયાન આ શો જોઈ અને પછી માનનીય પ્રધાનમંત્રી શ્રી પોતાના પ્રતિભાવો આપશે એટલો અત્યારનો કાર્યક્રમ છે. ગાંધીજીમાં જે અહિંસા અને સત્ય એના જે સંસ્કારોનું ઘડતર નાનપણથી થયું હતું એ અને આફ્રિકામાં જે ગાંધીજીએ સત્યાગ્રહ ચલાવ્યો હતો, પછી રચનાત્મક કાર્યો કર્યા, સ્વદેશી આંદોલન ચલાવ્યું, ગ્રામ સ્વરાજની જે કલ્પના રજૂ કરી અને ખાસ કરીને દાંડી યાત્રા, આખા જે સ્વાતંત્ર્ય સંગ્રામનો એક શિરમોર પ્રોગ્રામ જેને કહીએ તો એ દાંડી યાત્રાનો જે કાર્યક્રમ હતો એની ઉપર પણ આ પ્રોજેક્શન મેપિંગની ફિલ્મની અંદર એક હુબહુ રજૂઆત છે. ત્યાર પછી વિશ્વભરના નેતાઓએ ગાંધીજીને જે શ્રદ્ધાંજલિ આપી હતી, મિત્રો આપ બધાને ખ્યાલ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એમણે કહેલું કે વિશ્વના ફલક ઉપર હાડ અને માંસનો આવો કોઈ માનવી ચાલ્યો હશે એવું ભવિષ્યની પેઢીઓ માનશે પણ નહીં કદાચ. તો આવી જે વર્લ્ડના ટોપ લોકોની જે ટ્રિબ્યુટ છે મહાત્મા ગાંધીને એ અંગે પણ એક ઝાંખી આવશે આની અંદર. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં એ શોનું આયોજન છે. કાલે એકચ્યુઅલી પ્રોગ્રામ તમને હિન્દીમાં જોવા મળશે પણ સબટાઇટલિંગ એનું છે એ ઇંગ્લિશમાં જોવા મળશે.